તારીખ 28/9/2022 ના આજના કરંટ અફેર્સમાં હું રાજેશ પરમાર આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, કરંટ અફેર્સના વિડીયોના અંતમાં એક સવાલ આપવામાં આવ્યો છે, તો એનો જવાબ જલ્દીથી કોમેન્ટ કરો. મિત્રો, વિડીયોને અંત સુધી જોતા રહો. નંબર એક, હાલમાં કેન્દ્ર સરકારે કયા સંગઠન પર 5 વર્ષ માટે પ્રતિબંધ મૂક્યો છે? તો સંગઠનનું નામ છે PFI, પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા, અને તેના પર ટેરર ફંડિંગ એટલે કે આતંકવાદીઓને ફંડ પૂરું પાડવા અને દેશમાં રમખાણા ફેલાવવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. હવે આ PFIની શરૂઆત છે એ 2006માં મનીથા નીતિ પારસાઈ એટલે કે MNP અને રાષ્ટ્રીય વિકાસ ફંડ NDF દ્વારા દક્ષિણ ભારતમાં સ્થાપના કરવામાં આવી હતી. પ્રશ્ન બે, હાલમાં કયા રાજ્યને આયુષ્યમાન સર્વશ્રેષ્ઠ પુરસ્કાર 2022 મેળવ્યો? તો મિત્રો, સાચો જવાબ છે ઉત્તર પ્રદેશ. પ્રશ્ન ત્રણ, ઇટાલીના સૌપ્રથમ મહિલા વડાપ્રધાન કોણ બન્યા છે? તો જ્યોર્જિયા મેલોની. પ્રશ્ન ચાર, હાલમાં કઈ અભિનેત્રીને દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા? આશા પારેખ. પ્રશ્ન પાંચ, કયા મંત્રાલયે જલદૂત એપ વિકસાવી છે? તો ગ્રામીણ વિકાસ મંત્રાલય. પ્રશ્ન નંબર છ, તપાસ એજન્સીએ કયા ઓપરેશન હેઠળ PFIના 150 કાર્યકરોની ધરપકડ કરી? તો ઓપરેશન ઓક્ટોપસ. મિત્રો, કાલનો સવાલ હતો, કયા રાજ્યની સરકાર માતૃભૂમિ યોજના પોર્ટલ લોન્ચ કરશે? તો મિત્રો, સાચો જવાબ છે સી, ઉત્તર પ્રદેશ. હવે આઠનો સવાલ છે, કયા રાજ્યની સરકારે હમર બેટી હમર માન અભિયાન શરૂ કર્યું? એ ગુજરાત, બી છત્તીસગઢ, સી ઉત્તર પ્રદેશ અને ડી ઓરિસ્સા. તો મિત્રો, જલ્દીથી તમારો જવાબ કોમેન્ટ કરીને જણાવો. આજના સવાલનો જવાબ કાલના વિડીયોની અંદર આપવામાં આવશે. તો વિડીયો લાઈક કરો, શેર કરો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.